ખાડા પડ્યા તમારે બુરવું પડશે. માનનીય ધારાસભ્યશ્રી સાણી અહીં ઉપસ્થિત છે. આજે આદાનગર અને દેસાઈનગર આજુબાજુના 3.5 કરોડ ને ગ્રાન્ટ માનનીય ધારાસભ્યશ્રી આપેલી છે, એમની યાદી આપની સમક્ષ રજૂ કરું છું. આદાનગર મેઇન નો આરસીસી રોડ, ઉસીરાજનગર નો આરસીસી રોડ, ડ્રોપ બોક્સ લાઈન, ગાયત્રી નગર મેઇન રોડ આરસીસી રોડ, રામજી મંદિર થી બજરંગ સોસાયટી બ્લોક, ટીવીએસ શોરૂમ થી વેરનાથ પાન સુધી બંને સાઈડ બ્લોક અને ધોળકિયા વાળી ફેરી આરસીસી રોડ. આભાર ધારાસભ્યશ્રી. આપણા વોર્ડના પ્રમુખ સંજયભાઈ રાઠોડનું સ્વાગત. નરેશભાઈ આવો, પ્રમુખ સાહેબનું સ્વાગત. મેરડીમાં મિત્ર મંડળ તરફથી મહેશભાઈ રબારી, આપણા ધારાસભ્યશ્રી જીતુ. રહીમભાઈને પણ વિનંતી છે જીતુભાઈનું સન્માન કરવા. પ્રધારે ખૂબ વરસાદ આવે ત્યારે અમારી માતાઓ અમારા વડીલો કે બહુ બધું આવી ગયું, પણ મુશળધાર આવે ત્યાં ઈશ્વરને પહોંચી ન શકીએ તો પણ વ્યવસ્થાઓ જે કરી છે ને એના કારણે આજે આપણે ઘણી બધી સગવડમાં રહી શકીએ છીએ. હું તમામ અમારા નગરસેવકોને અભિનંદન આપું છું. સાંસદમાં સેવાનું કામ, વિકાસનું કામ એ પ્રતિનિધિ બન્યા પછી પાર્ટીના આગેવાનોએ શહેરમાં સૌ અમારા કોર્પોરેશનની ટીમે અલગ અલગ પ્રકારે નાની નાની સમસ્યાઓ એ સમજી વિચારીને પૂરી કરવાના પ્રયાસ કર્યા છે, અને જ્યારે કરીએ ત્યારે વધારે માગણી આવે, વધારે માગણી આવે ત્યારે પણ હું આદાનગરમાં કહેતો રહ્યો છું, મૂંઝાતા નહીં, ક્યાંય અમે પાછા ફરીશું નહીં, ભરોસો અને વિશ્વાસ રાખો. આપ સૌ અમને ચૂંટીને મોકલ્યા છે, આશીર્વાદ આપ્યા છે, ત્રીજી વાર ચૂંટીને મોકલ્યા છે,
અને જ્ઞાતિ જાતિના વાડાઓ તોડીને જનતા જનાર્દને 27,000 માંથી 42,000 મત સુધી ભારતીય જનતા પાર્ટીને મને પહોંચાડ્યો છે. આપનો આભાર માનું છું. આ જ વિકાસની દિશા નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની અંદર આપણું ભારત શ્રેષ્ઠ. હાદાનગર વિસ્તારમાં ચિત્રા ફુલસર અને હાદાનગર વિસ્તાર માટે 4.5 કરોડના ખર્ચે પાણીની નવી ટાંકી ચિત્રા ફિલ્ટર પ્લાન્ટ. એટલે તમારે પાણી ઓછું પ્રેશરથી મળતું હોય તો હવે પ્રેશરથી મળશે. એટલે 4.5 કરોડના ખર્ચે આ વિસ્તાર માટે ટાંકી આપણે ત્યાં કરી છે. આના ઉકેલો છે. ભવિષ્યમાં આપણી વસ્તી વધે, સમસ્યા વધે, પ્રશ્નો વધે, પણ પ્રશ્નોનો ઉકેલને નિકાલ કેવી રીતે કરવો એ દિશામાં ભારતીય જનતા પાર્ટી અને અમારા નગરસેવકો કામ રહ્યા છે. અને આપ સૌને અભિનંદન આપું છું, આભાર માનું છું, ઋણ સ્વીકાર કરું છું. કારણ કે આ સમૂહમાં કદાચ ચૂંટણી પછી પહેલી વખત મળવાનું થયું છે, કોઈ પ્રસંગોમાં આવવા જવાનું થયું હશે, રામ શ્યામ છે, રામ રામ શ્યામ શ્યામ થયા હશે, પણ આ પ્રકારે પહેલી વખત આપ સૌના દર્શન કરવાનો મોકો મળ્યો છે. ત્યારે અહીંયા મા બિરાજે છે, માની કૃપા, આપની કૃપા, ભગવતીની કૃપા અને ભારતીય જનતા પાર્ટીના વિચારને અને મને આપે વધાવ્યો છે ત્યારે આપનો ઋણ સ્વીકાર કરું છું અને ભરોસો પાડું છું કે આપણું પશ્ચિમ વિસ્તાર એક પણ વિકાસના કાર્યમાં ક્યારેય પાછળ નહીં પડે. આપણે સૌ સાથે મળીને જ્ઞાતિ જાતિ છોડીને જે લોકો કામ કરી રહ્યા છે, પાર્ટી કામ કરી રહી છે, એનો જુસ્સો એ વધારવા માટે આપણે સૌ કટિબદ્ધતાથી જેમ ભૂતકાળમાં ક્યાંય નથી આવ્યા એમ ભવિષ્યમાં પણ કોઈની વાત ને વાદ વિવાદમાં આવ્યા વગર આપણું ભારત શ્રેષ્ઠ બને, એક બને. રામ રાજ્ય જે હતું એ કલ્પના ભગવાન રામે કરી હતી એવું ભારત બનાવવા માટે નરેન્દ્રભાઈ અને આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રી મહેનત કરી રહ્યા છે. ત્યારે અહીંયા 3.5 કરોડ રૂપિયા કીધા ને, વિચાર કરો 3.5 કરોડ કેમ થાય. 50,000ની ગ્રાન્ટ આપતા ને તો આપણે રાજી થઈ જતા. ધારાસભ્યભાઈ 50,000ની ગ્રાન્ટ આપી, 3.5 કરોડ રૂપિયાના ખર્ચે રોડ, ગટર, બ્લોક આ પ્રકારના કામો આપની સુખાકારી માટે, આપની સુવિધાઓ માટે કરી રહ્યા છે. ત્યારે એનો ઉપયોગ સાચવી જાળવીને આપણે કરીએ અને ભવિષ્યમાં પણ સાથે મળીને આ દેશ એ શ્રેષ્ઠ દેશ બને, દુનિયાનો જમાદાર બને, વિશ્વગુરુના સ્થાને બેસે, આપણી સંસ્કૃતિને સંસ્કાર એ નવી પેઢીમાં બળવત્તર બને અને સુખના સમૃદ્ધિના ખોળામાં રમે એ માં ભગવતીના ચરણમાં પ્રાર્થના કરીને આપ સૌને ખૂબ ખૂબ શુભકામના. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરી ગુજરાત.